विद्यार्थी मित्रों समांतर श्रेणी प्रकरण में अपने अगौना वीडियो में स्वाध्याय 5.2 ना 5 दाखलाओ जो है आज आप छठो दाखलो जो है शू समांतर श्रेणी 11 8 5 2 नू कोईपण पद -150 हो सके। हवे जो कोईपण पद हो तो ये पूर्णांक हो तो आप धारी लीए कि धारो कि एनु पद -150 है तो प्रथम पद 11 तफावत 8 माइनस 11 8 में 11 जाए तो -3 अने धारो कि एनु एनु पद -150 है। हवे जो एन की किंमत पूर्णांक मळे तो आ समांतर श्रेणी नू एन पद एटले के आटला पद -150 छे नहीं तो नहीं। चलो चकासी उल्टू सूत्र लगाइए ए प्लस एन माइनस वन इंटू डी बराबर ए एन ज्या ए 11 प्लस एन शोधो एन माइनस वन डी की किंमत -3 अने एन पर -150 छे। हवे आप चेक करिए 11 प्लस प्लस माइनस माइनस 3n माइनस माइनस प्लस 3 बराबर -150 माइनस 3n प्लस 11 ने 3 14 बराबर -150 माइनस 3n बराबर प्लस 14 सामे जाए तो माइनस थी जाए -150 माइनस 14 -3n बराबर -164 बने बाजू माइनस छे तो प्लस थी गया। हवे n की किंमत 164 छे मा 3 3 5 15 वैधो 1 એટલે 14 3 6 12 વૈધા 2 એટલે કરવા પડે 20 તો 3 6 18 પણ મિત્રો 54.6 ઉપર એટલે કે પૂર્ણાંક પદ આવતું નથી માટે આ શ્રેણીમાં કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં કારણ કે કોઈ પણ પદ હોય તો એ પૂર્ણાંક હોવું જોઈએ। હવે આપણે સાતમો દાખલો જોઈએ સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે 11મું પદ એટલે એ 11 બરાબર 38 અને 16મું પદ 73 છે એટલે એ 16 બરાબર 73। હવે આપણે સૂત્ર યાદ છે 11મું પદ છે એનું સૂત્ર શું છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પણ એ એનની કિંમત કેટલી છે 11 એ પ્લસ 11 માઇનસ 1 એટલે 10 એ પ્લસ 10 ડી બરાબર 38 એક સમીકરણ બની ગયું। હવે બીજું એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી 16 માઇનસ 1 એટલે 15 15 ડી બરાબર 73 સમીકરણ નંબર 2। હવે આ બંને સમીકરણને લોભને રીતે ઉકેલીએ અથવા તો એવું કહી શકાય કે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરીએ તો હવે આવું લખી શકાય એ પ્લસ 15d બરાબર 73 એ પ્લસ 10d બરાબર 38 આમાંથી આ સમીકરણ બાદ કરી છે તો આની નિશાની વધારે બદલાઈ જશે પ્લસ છે તો માઇનસ થઈ જાય માઇનસ છે તો પ્લસ થઈ જાય। હવે આ પ્લસ એ માઇનસ એ ઉડી ગયા પ્લસ 15d 15d માંથી 10d બાદ કરો તો 5d અને 73માંથી 38 બાદ કરો શાંતિથી બાદબાકી કરવાની એટલે 35 તેથી d બરાબર 35/5 તેથી d બરાબર 7 d બરાબર 7 મળ્યા એને સમીકરણ 1 અથવા 2 માં આપણે મૂકીએ તો આપણને એ ની કિંમત મળી જાય તો d બરાબર 7 સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા આપણે જોઈએ a પ્લસ 10 d એટલે 7
बराबर 38, તેથી a બરાબર 38, 10 પ્લસ છે સામે જાય માઈનસ, તેથી a બરાબર एक समांतर श्रेणी में 50 पद छे, तेनु त्रीजु पद 12 अने छेलु पद 106 छे, तो 29 29 नु पद शोध। आगळना दाखलानी जेम ज छे, जो अहींया जो त्रीजु पद एटले आपणे लखाय A3 बराबर 12 अने छेलु पद, छेलु पद एटले केटलामुं, तो के श्रेणी में 50 पद छे માટે છેલ્લું પદ એટલે 50 નું પદ, તો A50 બરાબર 106 છે, તો આ શ્રેણીનું 29 નું પદ શોધો। તો ચાલો આપણે પહેલા આ બંનેની મદદથી A અને D શોધીએ। ત્રીજું પદ એટલે A+2D। મિત્રો જેટલાનું પદ હોય એના કરતાં 1D ઓછો હોય, N-1 યાદ રાખશો ને, તો ત્રીજું પદ એટલે 2D। A+2D બરાબર 12 આપેલું સમીકરણ બન્યું, અને 50 નું પદ એટલે A+49D બરાબર 106। આ બે સમીકરણ લઈને ફરીથી કહું છું, આપણે આને લોગરીથમિક ઉકેલી શકાય, પણ આ પ્રકારના દાખલામાં આપણે એવું જ કરીએ, મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરીએ, એ આપોઆપ ઉડી જશે। તો જો A+49D બરાબર 106 અને A+2D બરાબર 12, નિશાની બદલો, માઇનસ માઇનસ માઇનસ, એ ઉડી ગયા। 49D માંથી 2D જાય, 49 માંથી 2 જાય, તો 47D બરાબર 106 માંથી 12 બાદ કરો, બાદબાકીમાં ભૂલ નહીં કરશો, 6 માંથી 2 જાય તો 4 અને 10 માંથી 1 જાય તો 9। તેથી D બરાબર 94/47, 47 × 94 એટલે D બરાબર 2। હવે D બરાબર 2 સમીકરણ 1માં મૂકતા હવે આપણને આવડે છે A+2D, તો D ની કિંમત 2 બરાબર 12, તેથી A+2 = 4 બરાબર 12, તેથી A બરાબર +12, 4 સામે જાય તો માઇનસ થઈ જાય, તો 12માંથી 4 જાય તો 8। હવે તમને A અને D મળી ગયો, 29 નું પદ જોઈએ છે, A 29 બરાબર A+28D, A ની કિંમત 8 + 28, D ની કિંમત 2, તેથી 8 + 28 = 56, તેથી આ શ્રેણીનું 29 નું પદ 56 + 8 = 64, એટલે કે આ શ્રેણીનું 29 નું પદ 64 મળે છે। હવે આપણે 10મો દાખલો જોઈએ, રકમ હું સીધી લખું છું, એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 છે, ત્રીજું પદ 4, 9મું પદ -8,
આ શ્રેણીનું ક્યુ પદ શૂન્ય હોય, ધારો કે એન નું પદ, પણ એના માટે પહેલા આપણે આ બંનેની મદદથી એ અને ડી શોધીએ. તો ત્રીજું પદ ચાર, એટલે આપણે આમ લખશું એ પ્લસ ટુ ડી બરાબર ચાર. પહેલું સમીકરણ એક સરખા દાખલા છે, મજા આવે છે, જાતે ગણજો. આ પ્રકારના એક્સરસાઇઝ પણ હું આપીશ. અને નવમું પદ એ પ્લસ એટ ડી બરાબર માઇનસ એટ, સમીકરણ નંબર બે. હવે આ બંને સમીકરણને ઉકેલીએ મોટામાંથી નાનું ભાગ, એ પ્લસ એટ ડી બરાબર માઇનસ એટ, એ પ્લસ ટુ ડી બરાબર ફોર. નિશાની પણ બહાર કરો એટલે માઇનસ માઇનસ અને માઇનસ, એ અને એ ઉડી ગયા. એટ ડીમાંથી ટુ ડી બાદ કરો તો શું વધશે, સિક્સ ડી. માઇનસ એટ અને માઇનસ ફોર, માઇનસ માઇનસ પ્લસ ઘણા કરી નાખે, પણ મિત્રો નિશાનીમાં ધ્યાન રાખજો, માઇનસ આઠ અને માઇનસ ચાર એટલે માઇનસ ટ્વેલ, માઇનસ બાર. અને સિક્સ ડી બરાબર માઇનસ બાર, તેથી ડી બરાબર છ દુ બાર એટલે કે માઇનસ બે. હવે ડી બરાબર માઇનસ બે સમીકરણ એકમાં મૂકો એટલે એ મળી જશે, એ પ્લસ ટુ ડીની જગ્યાએ માઇનસ ટુ બરાબર ફોર, તેથી પ્લસ માઇનસ માઇનસ બે દુ ચાર બરાબર ચાર. આ માઇનસ ચાર સામે જશે તો કેવા થઈ જશે, પ્લસ, તેથી એ બરાબર ફોર પ્લસ ફોર, તેથી એ બરાબર એટ. હવે એ મળી જાય છે, ડી મળી જાય છે, તો કયું પદ શૂન્ય થાય, તો કે પદનો ક્રમ શોધવો છે. તો આપણે લખીએ, ધારો કે એનું પદ શૂન્ય છે, એ એમ બરાબર શૂન્ય. હવે આપણે ઉલટું સૂત્ર લગાવીએ, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર એ એમ, એની કિંમત કેટલી છે, એટ. એન આપણે શોધવા છે, ડીની કિંમત માઇનસ ટુ, અને એનનું પદ શૂન્ય છે એટલે કે કેટલાનું પદ શૂન્ય છે એ આપણે શોધવું છે. એટ પ્લસ માઇનસ માઇનસ ટુ એટ માઇનસ માઇનસ પ્લસ ટુ બરાબર છે આઠ અને બે દસ, પ્લસ ટેન છે સામે જશે કેવા થઈ જશે માઇનસ, એટલે માઇનસ ટુ એટ બરાબર માઇનસ ટેન, બે બાજુ માઇનસ છે તો પ્લસ થઈ ગયા, તેથી એમ બરાબર દસના છેદમાં બે, તેથી એમ બરાબર ફાઈવ. એટલે કે આ શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. આ બધા દાખલાઓમાં મૂળભૂત રીતે આપણે મૂળ સૂત્ર જ વાપરવાનું છે, પણ થોડું સાદું રૂપમાં આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો ચાલો આ જ પ્રમાણે આપણે આગળ અગિયારનો દાખલો જોઈશું. 5.2 માં આપણે દસમો દાખલો જોઈએ, કોઈ પણ શ્રેણીનું સત્તરમું પદ તેના દસમા પદ કરતા સાત વધુ છે તો સામાન્ય તફાવત શોધો. હવે જો સત્તરમું પદ એટલે એ સત્તર, દસમું પદ એટલે એ ટેન કરતા સાત વધુ છે એટલે પ્લસ સેવન. આ થઈ ગયો સંબંધ, એ સત્તર બરાબર એ ટેન પ્લસ સાત. હવે આનું સાદું આપી એટલે ડી મળી જશે, એ સત્તર એટલે એ પ્લસ સિક્સટીન ડી સોળ ડી, અને દસમું પદ એટલે એ પ્લસ નવ ડી પ્લસ સેવન. આ બંને પદને સામે લઈ જઈએ, એ પ્લસ સોળ ડી, આ પ્લસ એ આમ આવે તો માઇનસ એ, આ પ્લસ નવ ડી આમ આવે તો માઇનસ નવ ડી બરાબર સેવન. આ માઇનસ એ અને પ્લસ એ ઉડી ગયા, સોળ ડીમાંથી નવ ડી બાદ કરો તો સોળ ડીમાંથી નવ ડી બાદ થાય તો સેવન ડી બરાબર સેવન, તેથી ડી બરાબર સેવન અપોન સેવન એટલે કે વન. એટલે કે આ શ્રેણીનો સામાન્ય તફાવત વન થાય. સમાંતર શ્રેણી થ્રી ફિફ્ટીન ટ્વેન્ટી સેવન થર્ટી નાઇન નું ક્યુ પદ તેના ચોપનમાં પદ કરતા 132 વધુ હશે, તો કે ધારો કે એનું એનનું પદ એ એન એ ચોપનનું પદ એટલે એ 54 કરતા 132 વધુ,
तो an बराबर a54 प्लस 132। હવે આપણે અહીંયા n શોધવો છે તો આપણી પાસે a અને d હોવા જોઈએ તો શ્રેણી આપી છે પ્રથમ પદ 3 એટલે a બરાબર 3 d એટલે 15 માઈનસ 3 15 માંથી 3 થાય તો 12 અથવા 27 માઈનસ 15 એટલે 12 a અને d મળી ગયા ચાલો કિંમત મૂકીએ an નું સૂત્ર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d a 54 એટલે a પ્લસ 53d વત્તા 132 હવે કિંમત મૂકીએ a ની કિંમત 3 વત્તા n માઈનસ 1 d ની કિંમત 12 સામે પણ a ની કિંમત 3 વત્તા 53 કૌંસમાં d ની કિંમત 12 વત્તા 132 થોડું સાદું આપવું પડશે પણ જો તમે પહેલેથી થોડું સાદું સમજી લ્યો તો સહેલું પણ પડે અહીંયા આપણે 3 પ્લસ 12 એમ માઇનસ 12 એટલું 12 હવે આ પ્લસ 3 આ તરફ આવે તો માઇનસ 3 અને 53 ગુણ્યા 12 પ્લસ છે આ તરફ આવે તો જે માઇનસ 53 ગુણ્યા 12 જો ન આવડે તો સાઈડ પર ગુણાકાર કરી લેવામાં શરમાવાનું નહીં કે 53 ગુણ્યા 12 એટલે 53 ગુણ્યા 10 530 અને 53 દુ 106 બીજા એટલે કે 6 3 અને 6 636 આ તરફ આવે તો કેવા થઈ જશે માઇનસ અને 132 પણ આ તરફ આવે તો માઇનસ બરાબર 0 હવે આ પ્લસ 3 અને માઇનસ 3 ઉડી ગયા 12 એમ માઇનસ આ ત્રણેય માઇનસ છે એનો સરવાળો કરો 2 ને 6 8 ને 2 10 નો 0 વધી આવે 1 ને 1 2 ને 3 5 ને 3 8 6 ને 1 7 બરાબર 0 આ માઇનસ 780 ને આપણે સામે જવું એટલે 12 n બરાબર 780 તેથી n બરાબર 780 છેદમાં 12 તેથી m બરાબર 78 થી 12 ને ગુણ્યામાં આવડે કે ન આવડે શું આવે વિચારો જોઈએ 12 6 72 વધ્યા કેટલા 6 એટલે 60 12 5 60 એટલે કે 65 નું પદ છે એ 54 નું પદ કરતાં 132 વધુ હોય